સ્વાગત છે, હું છું યશ ભટ્ટ. આપની સાથે મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. વાયુસેનામાં આજે રાફેલ વિમાન અધિકૃત રૂપે સામેલ થવા જઈ રહ્યા છે અને આ માટે થઈને અંબાલા એરબેઝ પર એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથસિંહ પણ સામેલ થઈ રહ્યા છે અને સાથે સાથે ફ્રાન્સના રક્ષામંત્રી પણ અહીં આ કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યા છે. આજે અધિકૃત રૂપે એરફોર્સને, વાયુસેનાને આ રાફેલ વિમાનો મળવા જઈ રહ્યા છે. 5 વિમાનો જે ભારત આવ્યા હતા ફ્રાન્સથી, તેમને હવે સોંપી દેવામાં આવ્યા છે વાયુસેનાને. આ તસવીરો તમે નિહાળી રહ્યા છો તે અંબાલા એરબેઝ ખાતેની આ તસવીરો છે અને આ કાર્યક્રમનું આયોજન આજના દિવસે કરવામાં આવ્યું છે. હવે થોડી જ ક્ષણોમાં કાર્યક્રમની શરૂઆત થશે અને ખાસ આ જે હાઈ પ્રોફાઇલ કાર્યક્રમ છે તેના કારણે થઈને અંબાલા એરબેઝની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે. 3 અલગ અલગ તસવીરો, એક તો આ જે રાફેલ વિમાનો છે તેની તસવીર, બીજી રનવે અને અંબાલા એરબેઝ આસપાસની તસવીરો અને ત્રીજી તસવીરમાં રક્ષામંત્રી રાજનાથસિંહ તથા ફ્રાન્સના રક્ષામંત્રી પણ જ્યારે અહીં ઉપસ્થિત થયા છે કાર્યક્રમમાં, તો તેઓનું વિમાન જ્યારે ઉતરાણ થયું તો તેની પણ તસવીરો તમે અહીં નિહાળી રહ્યા છો. આ 3 અલગ અલગ તસવીરો તમારા સ્ક્રીન પર અત્યારે અંબાલા એરબેઝ ખાતેથી રાફેલ વિમાનો જે વાયુસેનાની તાકાતને અનેક ગણી વધારી રહ્યા છે તેની પહેલી ખેપ જે 5 વિમાનો ભારત પહોંચ્યા હતા, આ 5 વિમાનોને આજે વાયુસેનાને અધિકૃત રૂપે સોંપવામાં આવી રહ્યા છે. અને આ જે વાયુસેનાને કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, આજે રાફેલ વિમાનો જ્યારે સોંપવામાં આવનાર છે, તો આ એક કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને ફ્રાન્સના રક્ષામંત્રી પણ સામેલ થઈ રહ્યા છે. એક વિમાનની તસવીર તમે નિહાળી રહ્યા છો સ્ક્રીનમાં ડાબી બાજુ સૌથી ઉપર, જે સાબિત કરે છે ભારતીય વાયુસેનાની તાકાત. અને સાથે સાથે અંબાલા એરબેઝ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે અહીંથી ભારતના બંને જે પાડોશી દુશ્મનો છે જેમની સાથે અત્યારે સંબંધો ખરાબ ચાલી રહ્યા છે તે બંનેની સરહદો ખૂબ નજીક છે અને આ કારણે થઈને અત્યારે અંબાલા એરબેઝને રાફેલના પોઝિશન માટે નક્કી કરવામાં આવ્યું છે. મતલબ આજે 5 વિમાનો છે, નવા રાફેલ વિમાનો છે, તે અંબાલા એરબેઝ ખાતે જ રહેશે. ફ્રાન્સના જો રાષ્ટ્રપતિ, ખાસ રક્ષામંત્રીની આપણે વાત કરીએ તો તેઓ પણ અહીં આજે આવ્યા છે અને મહત્વપૂર્ણ રહેશે કારણ કે ફ્રાન્સના જે દસોલ કંપની છે તેમની પાસેથી આ રાફેલ વિમાનો ખરીદવામાં આવ્યા, ત્યારે ફ્રાન્સની સરકારનું અહીં ખાસું એવું મહત્વ રહ્યું છે ભારત માટે. ત્યારે ફ્રાન્સના તમે રક્ષામંત્રીને પણ તસવીરમાં જુઓ છો અને અત્યારે તેઓ ખાસ ફ્લોરેન્સ પાર્લી તેમનું નામ છે અને ફ્લોરેન્સ પાર્લી જે છે તેઓ પણ અહીં અત્યારે આવી પહોંચ્યા છે અંબાલા એરબેઝ ખાતે. તેમનું પણ પૂરા માન સન્માન સાથે, રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, તેની પણ તસવીરો તમે નિહાળી રહ્યા છો. ફ્રાન્સ ફ્લોરેન્સ પાર્લી જે ફ્રાન્સના રક્ષામંત્રી છે તેમની તસવીરો, રાજનાથસિંહ આપણા રક્ષામંત્રી જે તેઓ પણ અહીં ઉપસ્થિત છે. ફ્રાન્સથી જે 5 આધુનિક લડાકુ વિમાન ખરીદવામાં આવ્યા છે તે રાફેલ વિમાનોને અંબાલા એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સર્વધર્મ એટલે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ સમગ્ર ધર્મના અનુસાર પૂજા કરવામાં આવશે. કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથસિંહ ચીફ ગેસ્ટ હશે, સાથે ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે પણ અહીં હાજર છે. સેરેમની 6 કલાક ચાલવાની છે, જેમાં હવામાં એક પછી એક વિવિધ વિમાનો પ્રદર્શન કરશે. ધ્રુવ હેલિકોપ્ટરની સારંગ ટીમ અહીં કરતબ બતાવશે. આ પહેલા 2016માં પણ સારંગ ટીમે અંબાલા ખાતે એર શોમાં ભાગ લીધો હતો, ત્યારે અંબાલાના લોકો ઘરની છતો પરથી આ સમગ્ર એર શો જોઈ શકવાના છે. રાફેલની સાથે સાથે અંબાલામાં પ્રથમ વખત સ્વદેશી તેજસ વિમાનો પણ કરતબ બતાવવાના છે. આ તેજસ વિમાનોમાં રાફેલની જેમ જ ડેલ્ટા વિંગ છે. આ સિવાય જગુઆર અને સુખોઈ 30 વિમાનો પણ અહીં પોતાના કરતબ બતાવવાના છે. મતલબ પૂરેપૂરો રંગ રાફેલ જહાજ યહાં પર
खड़ा हुआ लड़ाकू विमान जो आज बेड़े में शामिल होना है, भारतीय वायुसेना के सीरियल नंबर हमने आपको दिखाया। दूसरी तरफ अगर आप देखें तो CDS यहां पर पहुंच चुके हैं, एयर चीफ यहां पर पहुंच चुके हैं और अब सिर्फ यहां पर रक्षा मंत्री का पहुंचना बाकी है आधिकारिक तौर पर, उसके बाद सेरेमनी की शुरुआत हो जाएगी। मैं अपने कैमरामैन से कहूंगा नसीब सिंह से कि वो दिखाएं कि किस तरीके से कार्यक्रम के आयोजन की तैयारी भी यहां पर की गई है। नेशनल इंटरनेशनल मीडिया यहां पर मौजूद है, आम लोगों की जिज्ञासा ये जानने की कि जब ये राफेल शामिल हो जाएगा भारतीय वायुसेना में, सबको मालूम है कि भारतीय वायुसेना की ताकत जबरदस्त तरीके से बढ़ जाएगी। संदीप बोल आपको इस बारे में और ज्यादा बताएंगे, लेह में मौजूद हैं कि किस तरीके से चीन जो आंख दिखाने की कोशिश कर रहा है वहां पर कैसे हवाइयां उड़ेंगी उसकी जब राफेल हवाई जहाज हवा में उड़ेगा, तो निश्चित तौर पर एक बड़ी ताकत मिलने वाली है आज भारतीय वायुसेना को। और पल पल इंतजार हो रहा है यहां पर कि किस वक्त यहां रक्षा मंत्री पहुंचे, फ्रांस के रक्षा मंत्री पहुंचे और आधिकारिक तौर पर वायुसेना के बेड़े में 17 स्क्वाड्रन में शामिल कर लिया जाए। तो संदीप हमारे साथ लेह में मौजूद। તો અમારા સંવાદદાતા જે રીતે અહીં રિપોર્ટ આપી રહ્યા હતા તે પ્રમાણે આજના દિવસે પૂરા રંગારંગ કાર્યક્રમનું આયોજન છે। 6 કલાકની આ સમગ્ર સેરેમની રહેશે જેમાં ફ્રાન્સના રક્ષામંત્રી તમે જુઓ છો ફ્લોરેન્સ પાર્લે, જેઓ અહીં ઉપસ્થિત થઈ ચૂક્યા છે અંબાલા એરબેઝ ખાતે। बिल्कुल अनुराग, इस वक्त सबकी नजर इसी पे है जब भारतीय वायुसेना में रफाल आधिकारिक रूप पे जो है इंडक्शन होना है, तो ऐसे में चीन सबसे ज्यादा परेशान है और अंबाला जो बेस है यहां से ये एयरक्राफ्ट जो है चीन और पाकिस्तान दोनों को जो है निशाना बना सकता है, उनके एयर बेसिस तक पहुंच सकता है। तो चीन की और पाकिस्तान की नींदें बिल्कुल उड़ी हुई है, खास तौर पे कि दो ऐसे जगह जो है चुनी गई है, एक तो हाशिमारा जो कि ईस्टर्न सेक्टर में है और एक ये अंबाला जो कि वेस्टर्न सेक्टर में है। यहाँ से जो है ये देख जान सकते हैं कि चीन को देखिए। बिल्कुल मैं आपको दिखाऊं कि यहाँ पर तैयारियां पूरी हैं, अभी रक्षा मंत्री का जो जहाज है वो यहाँ पर नहीं पहुंचा है, यहाँ एयर चीफ पहुंच चुके हैं, CDS पहुंच चुके हैं, तैयारियां पूरी हैं। कुछ ही पलों में ये सामने जो हवाई पट्टी आप देख रहे हैं यहीं पर रक्षा मंत्री का प्लेन लैंड करेगा और इस समारोह की आधिकारिक तौर पर शुरुआत हो जाएगी। लेकिन सबसे महत्वपूर्ण बात ये कि क्यों इसका इतना इंतजार हो रहा है, हर भारतवासी को इसका इंतजार है कि भारतीय वायुसेना में शामिल हो जाए ये प्लेन, क्योंकि आज जब ये भारतीय वायुसेना में शामिल हो जाएगा तो आधिकारिक तौर पर मारक क्षमता के साथ, जब 5 प्लेन लैंड किए थे भारत में तो वो सिर्फ प्लेन लैंड किए थे, आज पूरे हथियारों के साथ तैनाती होने जा रही है भारतीय वायुसेना में, स्क्वाड्रन का हिस्सा बनने जा रहे हैं 17 स्क्वाड्रन का, और मारक क्षमता जिस तरीके की है वो दुश्मन की नींद उड़ाने के लिए काफी है। इसलिए मैं पूछ रहा था संदीप बोल से ये बात भी कि जो हमारे पास जानकारी, जिस तरीके के हथियार हैं वो 40 किलोमीटर से 400 किलोमीटर तक मार कर सकते हैं। संदीप हमारी सीमा में रहते हुए दुश्मन के सैकड़ों, वो ताकत भी है इस राफेल जहाज के पास, तो वो भी हम लगातार जानकारी आपको दे रहे हैं। लेकिन यहाँ जिस तरीके की तस्वीर, जो जोश है भारतीय वायुसेना में भी वो जोश साफ तौर पर नजर आ रहा है। तमाम जो अधिकारी हैं वो इंतजार कर रहे हैं कि कब इंडक्ट होगा और उसके बाद जो 17 स्क्वाड्रन में जब तैनात होगा तो फ्लाई पास्ट भी यहाँ पर होने वाला है, आज ही यहाँ पर ताकत दिखाई जाएगी हवा में किस तरीके से राफेल जहाज कितनी तेजी से उड़ान भरता है, दुश्मन की नजर से कैसे पलट हो सकता है और कैसे हमला कर सकता है दुश्मन की सीमाओं में। સીધા જ દ્રશ્યો તમે નિહાળી રહ્યા છો અંબાલા એરબેઝ ખાતે, 6 કલાકનો ખૂબ જ ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો છે। એસી ખૂબી એવી હૈ કે અગર એસ દે વિચ તેલ ખતમ હો જાંદા, ઇધર ખતમ હો જાંદા તા हवा दे अंदर ही इस दे अंदर तेल जड़ा हुआ वो भरया जा सकता है, और कई सारिया जी खूबियां ने जो पाकिस्तान दी नींद उड़ाने के लिए काफी ने। તમે આ વિમાનની વિશેષતાઓ સાંભળી રહ્યા હતા અમારા સંવાદદાતા પાસેથી। રાફેલ વિમાનો પાસે એવી પણ ટેકનોલોજી છે કે જ્યારે કોઈ લાંબા અંતરની ફ્લાઇટમાં જ્યારે આ વિમાનો હોય તો રસ્તામાં જ વચ્ચેથી તેમના ફ્યુલ ફરી એકવાર ભરવું હોય તો ભરી શકાય, એ રીતની સિસ્ટમ આ રાફેલ વિમાનોમાં છે અને આ એક ઉચ્ચ ટેકનિક છે। ભારતીય સંસ્કૃતિ સે લેકર કે ભારત કા જો કોર હૈ કે સબ
कि सभी धर्मों को यहाँ सम्मान मिलता है, वो सेना के अंदर उसका बहुत सम्मान किया जाता है और आज भी वो प्रार्थना यहाँ पर होगी। उसके बाद हमने आपको बताया कि जो अभी यहाँ शांत खड़ा हुआ आपको नजर आ रहा है ये राफेल फाइटर जेट, ये उसके बाद गर्जना भरेगा, हवा में उड़ान भरेगा, फ्लाई पास्ट होगा, यहाँ पर हमको देखने को मिलेगा कि किस तरीके की ताकत है इस एयरबेस पर जब तैनाती हो रही है भारतीय वायुसेना में, तो ताकत का प्रदर्शन होगा। साथ ही साथ हम आपको ये भी बता दें कि एक बहुत खूबसूरत दृश्य भी यहाँ पर होगा जिसमें फ्लाई पास्ट के बाद जब प्लेन लैंड करेगा उसका स्वागत किस तरीके से होगा। वाटर कैनन हवाई पट्टी के दोनों तरफ लगे होंगे, पानी ऊपर से गेट बन गया होगा पानी का पूरा, और उसके बीच में से राफेल जहाज यहाँ हवाई पट्टी पर चलेगा। बेहद खूबसूरत दृश्य होगा और इसी हवाई पट्टी पर वो तैयारी की गई। देखिए, मैं अपने कैमरामैन से कहूंगा नसीब से कि वो दिखाएं, वो वाटर कैनन आपको नजर आ रहे हैं वहां पर तैनात है, उनको पोजीशन किया जाएगा हवाई पट्टी के दोनों तरफ और एक गेट बना दिया जाएगा पानी का वाटर कैनन के को चला करके, उस गेट के अंदर से जब राफेल जहाज गुजरेगा बेहद खूबसूरत दृश्य होगा, ताकत का प्रदर्शन होगा और उसी के साथ इंडक्ट हो जाएगा, भारतीय वायुसेना का हिस्सा बन जाएगा राफेल जहाज जिसमें जबरदस्त मारक क्षमता है, जिसमें एक ही फ्लाइट में बहुत दूर तक उड़ान भरने की क्षमता है, लगातार उड़ान भर सकता है, ये सबसे बड़ी ताकत में से है। और उससे भी बड़ी बात कि अगर जरूरत पड़ती है तो रडार को भी चकमा देने की क्षमता है, लेटेस्ट इलेक्ट्रॉनिक्स है इसमें जिससे कि इसकी ताकत और ज्यादा बढ़ जाती है। मारक क्षमता इसकी हमने आपको बताई 40 किलोमीटर से 400 किलोमीटर तक, अलग अलग मिसाइल सिस्टम इसमें लैस हैं जो हवा से हवा में मार कर सकते हैं, हवा से जमीन पर भी मार कर सकते हैं, तो एक बहुत बड़ी ताकत बढ़ने वाली है। इसलिए एक बहुत बड़ा दिन है आज भारतीय वायुसेना के लिए, राफेल लगभग आप समझिए कि 2 दशक के बाद તો આ એક મહત્વપૂર્ણ તસવીરો આજે તમે નિહાળી રહ્યા છો ભારતના ઇતિહાસમાં, અને અંબાલા એરબેઝ ખાતે એક બહુ જ સુંદર દ્રશ્ય જ્યારે આ વિમાનોનું સ્વાગત કરવામાં આવશે ત્યારે દેખાશે, અને તે હશે સર્વધર્મ સંભાવની ભારતની નીતિ। અહીં જે આ વિમાનોની પૂજા કરવામાં આવનાર છે તેમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ ચારેય જે મહત્વપૂર્ણ ધર્મો છે તેની હિસાબે, એટલે કે આ સમગ્ર જે ધર્મો છે તેમની નીતિ રીતિથી પૂજા કરવામાં આવશે અને આ વિમાનનું સ્વાગત કરવામાં આવશે। એટલે ભારત સ્પષ્ટપણે દુનિયાને એક સંદેશ આપવા માંગે છે કે અમે સૌ કોઈ અહીં એક સાથે રહીએ છીએ અને આ જ રીતે આ દેશ જે છે તે આગળ વધશે। સાથે મહત્વપૂર્ણ વાત એ પણ છે કે આ વિમાન જ્યારે આજથી ભારતીય વાયુસેનામાં સામેલ થઈ રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી ભારતીય વાયુસેનાને નવા અને લેટેસ્ટ આજે વિમાનો છે ફાઇટર જેટ છે તેની જરૂર હતી। અત્યાર સુધીમાં જે ખાસ કોમ્બેટ એરક્રાફ્ટની જ્યાં સુધી વાત કરીએ તો MiG-21, જગવાર, MiG-29, મિરાજ વિમાનો, સુખોઈ વિમાનો, તેજસ જે હમણાં જ વાયુસેનાને મળ્યા છે, અને આ સિવાય હવે રાફેલ વિમાનો છે કે જે ભારતીય વાયુસેનાને મળી રહ્યા છે। જે જૂના વિમાનો છે તેમાં ટેકનોલોજી નો ડાઉટ છે, પણ સમયની સાથે સાથે લેટેસ્ટ વિમાનો હોવા જરૂરી પણ છે। તો જે આ રાફેલ વિમાનો છે તે કુલ 31 વિમાનોનો ખેપ ભારતના આ વાયુસેનાને મળશે, પરંતુ એમાંથી 5 અત્યારે ખાસ વિમાનો મળી રહ્યા છે આજના દિવસે વાયુસેનાને। તો આ સમગ્ર કાર્યક્રમ પર નજર કરતા રહીશું, એક વિરામનો સમય થયો છે।